બદામ ને કાજુ ને કેસર વાળું દૂધ આપવાનું. ભાજપ ની સરકાર હોય તો એના મંત્રીઓ જાય તો એને બી આપે, એને તો કામ છે એનું, એને કઈક આપીને કામ કરાવવું છે. તમારી પાસે શું આપવાનું છે? તમારે દૂધના ઠેકડા નહીં હોય તો બીજા શું પાવાના? આ સમજીએ આપણે, રૂપિયા વાળો માણસ, બહુ મોટા ઉદ્યોગપતિઓ વાળો માણસ, મોટો માણસ, ત્યાં અધિકારી મોટો, એને તો ગમે તે પાર્ટી હોય કંઈક આપીને સાહેબને ખુશ કરીને પોતાનું કામ કરી દેવાનું છે. એના કામ બી મોટા હોય, એનું આપવાનું બી મોટું હોય. અહીં તમારે તમારું કામ મોટું નથી, તમારે ઉદ્યોગનું લાયસન્સ નથી લેવાનું, તમારે નાનું કામ છે. તમે એના બદલામાં કંઈ આપી શકો એમ પણ નથી. એવા ઠેકાણે જો સરકારને લાગણી હોય તો સામેથી પૂછશે કે આ કામ છે કે તમારે. તુષારભાઈ કીધું કે અમે વડાપ્રધાને મળ્યા અને આવાસ યોજનામાં એમ કે 35,000 ઓછા પડે, થોડા વધારો. દિલ્હીની સરકારે, કોંગ્રેસ આધારિત સરકારે વધાર્યા, આ સરકારે ઘટાડ્યા. આ ચોખ્ખી લાગણી દેખાય તમને? આપણને ખ્યાલ આવે કે આ છે શું આ? અને એ બધામાં આ સમજવાની બહુ જરૂર છે. આદિન જુથની વાત કરી એમાં હું તમને પૂછું છું, તમે સુરતની ભાગોળમાં છો, સુરતનું ઊંચું મકાન બને, હોમ ઉપરના માળ બનેલા હોય એવું, જેનો પડછાયો અહીં પડે એટલા દૂર છો, કેમ દુઃખી છો? સુરતમાં 20-25 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના માણસો હડતા ફરતા આવેલા, હાર્યા મારા જેવો કાળા ગજવા વાળું ના પર નીકળી જાય બહાર. એ સમાજ આજે કરોડપતિ છે. તમે આખી જિંદગી 10-25 પેઢી થી અહીં રહો છો, આપણે હું છે કરોડપતિ ની હરપતિ છે. કેમ મને સમજાવો ખરા, આનું કારણ તો મને આપો. જરા જાતમાં ટોપક્યું કર્યું કે બોલો, બહારથી આવેલો માણસ યા મારવાડી યા બીજા પંજાબી યા બીજા પ્રદેશ વાળા સુરતમાં તમે જુઓ, ત્યાંથી રૂપિયા નહીં આવ્યા લાગે બધા, નહીં રૂપિયાની કોઈ સુરતમાં નથી આવી. સુરત વાળા હજાર જુદી વાત છે, જૂના આ બહારથી જે આવ્યા ફરતા ફરતા એક કરોડપતિ થયા અને કાયમ જિંદગી આપી રહી ગયા, એ એમને એમ રહ્યા. તો એમને અહીં આવીને મહેનત કરી, બે પૈસા લઈને તેમ પૈસો વધે એની ચિંતા કરી. આપણે શું કર્યું? આપણે તો આપણું ન ફેક્ટરીમાં ગયા, ન મનરેગાની યોજનામાં ચોકડીઓ ખોદવા ગયા. હાજે રોકડી મળે તો તુષારભાઈ ખાલી ખાવાની વાત કરી, હું પીવાની વાત કરીશ. ખાવાની પીવા જોઈએ હાજે એનું. હું આ બહેનોને કહીશ કે પચીઓ હોય ને એના પર કડક રહેજો, પીન આવે તો જરા ખસડાવજો એને. આ દાંત એમને એમ નહીં બધો, એમ હરપતિ તમે એમને એમ ગરીબ છીએ તો કેમ ગરીબ છો? જાતને પૂછું કે તમે કોઈ જાણો? સરકારે આટલા બધા લાભ આપ્યા, આટલી બધી યોજનાઓ કરી, હરપતિ ગૃહ નિર્માણ બોર્ડ મને ખબર છે આપણે જીવતું કરેલું, હજી પણ ભવિષ્યમાં હરપતિ સરસ મજાનું બોર્ડ બનાવે તમારા અલગ વિકાસ માટે. આખા દક્ષિણ ગુજરાતનો 7-8-10 લાખ લોકો તમે હશો, સરકાર અલગ વિચાર કરે, આમને સૌથી વધારે તમને અસર કરતા. પણ કમસે કમ જાતને પૂછવું જોઈએ, છોકરા ભણાવ્યા કેમ નહીં ભણાવ્યા? સરકાર સગવડ આપે, સ્કોર મોકલશે સ્કૂલમાં, આપણે બાકીના વ્યસન ઓછા કર્યા, મહેનત ચાલુ કરી? ના, જાતને પૂછીએ. અને લોકશાહીમાં તમારા મોઢામાં ચાવીને મોઢા નાખવાનું કોઈ નહીં આવે, મહેનત કરવી પડશે. વ્યસનો ખરાબ હોય તો છોડવા પડશે, સારા આગેવાનો ઉભા કરવા પડશે, જે પોતાનું આપણું તમારું ધ્યાન ના દેવું, પોતાનું નહીં. ભણતર માટે છોકરો છોકરી જોયા સિવાય ખૂબ ભણાવવા જોઈએ, ભલે બેકાર રહે. કેમ ડાક્ટર નથી, કેમ એન્જિનિયર નથી,
કેમ વકીલ નથી બનતા, કેમ પ્રોફેસર નથી બનતા, કેટલું દૂર છે સુરત, ક્યાં સગવડ નથી, દુનિયા પર ની સગવડ છે, સગવડ હોય તો ચાવીને મોઢામાં નાખે, કોઈ કોણ ધ્યાન નાખશે અમારો વિકાસ ની તો કેમ નહીં જો જાતને પૂછો, જે લોકો ભાજપમાં ગયા હોય એને પાછા લઈ આવો, બહુ થઈ ગયું એમ કે હવે ત્યાં રહીને તમારી જાતના ભાવ એમના ભાવ ઉપજાશ દુખી છે, એમાં સરકાર કોઈ કામમાં નથી આવતી, જે સરકાર તમારા કામમાં ના આવતી હોય એ સરકાર કાઢવી પડે, જે સરકારને લાગણી હોય એ સરકાર લાવવી પડે, બહુ સીધું ગણિત છે, આમાં લાંબું છે જ નહીં, પછી જાતના ભાવ એ વખતે તમે મને સમજાવો કે અનાવડા કે સુખી લોકો એમ કે એ પેલા વાહન મંગાવે કે એ એ એ માતાજીના મંદિર માટેના બદલામાં કઈ મત આપો ને મંદિર આપો કે મત આપો ને દારૂ પોટલી આપો કે મત આપો ને ફલાણું આપો, આપણે શું વેચીએ છે આ દારૂ પીને બે દાડાના દારૂમાં એ ચાર દાડા ચાલે રાખી મૂક્યું હોય શું શું થવાનું, જે સમાજ સરકાર પાસે રાજકીય પક્ષો પાસે કે આ ઉમેદવાર પાસે રૂપિયા નથી માગતો, દારૂ નથી માગતો, બકરા કે પાડા નથી માગતો, એ સમાજ સુખી છે, અને ચૂંટણી વખતે જે સમાજ પાડો કાપી રાખો થઈ જાય હાજર પાર્ટી કરી રાખો, એ માતાજીનું મંદિર કરી રાખો, એ 25 વર્ષથી તમે આ કરતા હશો તો ત્યાંનું ત્યાં છે, કેમ તમે તો કઈક લઈ ના આપો, બોલો સમજે છે કે મેં તો આનો વળતર આપ્યું તમને, તમારા મત મેં ખરીદ્યા, તમે માગ્યું મેં આપ્યું અને તમે મને આપ્યું, વાત પૂરી, તમે તમારા કેમ મારા કેમ, મજા કરો, દુખી છીએ કેમ, જાતને પૂછો, અમારી બહાર નીકળો, નહીં જોઈતા પૈસા, વેતન જરા હું ન પીવો તો ન ચાલ, એ જીવન છે ને એ જિંદગી છે, એના સિવાય બીજું કઈ નથી, મરી જવાના એના વગર તો મરી જવાનું, છોકરા તો સુખી થાય, આ સમજો નાની વસ્તુ નથી, આ જે જે જેને 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 આવડો પોતાની પહેરી બી એને આમ ધક્કો મારી ભાઈ આ આપને આવી ગયો થોડા આપણે લઈ ગયો આમ સુખી ન થવા, સુખી થવા માટે એવી પાર્ટીનો હાથ જાળવો જોઈએ જે આપણો હાથ છે, માટે કોંગ્રેસે હાથનું નિશાન રાખ્યું છે પંજાબ હાથ ધાર્યા, હાથ ધાર્યા, પણ ચિપકો બટન દબાવવાનું હોય ત્યારે તો હાથ દેખાય જ નહીં, કેમ ચાલ બીજા ઘણું દેખાય, બે ત્રણ દેખાય, એકના બદલે બે ત્રણ હાથ દેખાય, તો ગમે તે બટન દબાવી પણ તો બધી મહેનત બધી બાતલ ગઈ અમારી, પણ જીતી જાય, આમાં તમે મને સમજાવો કે આમાં કોઈ પણ શું કરે, તુષાર ચૌધરી કાઢી એમ ટીકડી હોઢી કાઢે દવા ટીકડી ગયો આ દવા ની ટીકડી ગયો, સમજો તમારે આ સમજવાની, અને નહીં સમજો તો નવી પેઢી માફ નહીં કરે, જાઓ પહેરાવો સુરતમાં જુઓ સ્કૂલોમાં, એટલે રોડ ઉપર સ્કૂલો ચાલે છે એ જુઓ છો ખરા, કે એ છોકરું છે 5 વર્ષનું, તમારે બી 5 વર્ષનું છોકરું છે, એ બી સ્કૂલમાં જાય, તમારે બી સ્કૂલમાં મોકલો, આ જો નહીં સમજે એવા સારા કાર્યકર્તા ઉભા કરો, જે કાર્યકર્તાઓ દિલ્હીની કોંગ્રેસની સરકાર યા ગાંધીનગરમાં આપણી સરકાર બને તો એનો લાભ લઈને બધાને પહોંચાડે, વહેંચાતું ભાગમાં આવે, સરકારને મા બાપ કહીએ, સરકાર લાગણીવાળી હોય, અને મા બાપ તો મા બાપ હોય ને નાના છોકરાનું બહુ ધ્યાન રાખે, એ સાચા મા બાપ મોટા છોકરા ને નાના છોકરા ને મા બાપ વેચાય ત્યારે નાના છોકરાના ભાગમાં આવે, નાના છોકરા ને મા બાપ બહુ હાજર, આ સરકાર મા બાપમાં તમે નિષ્ફળ નથી, આ સરકાર મા બાપ ના કસાય જેવી સરકાર છે, આ સરકાર જ નહીં મળે એવી સરકાર જે સાચા અર્થમાં મા બાપની ભૂમિકા ભજવે, જે તમને સાચવે, અને જે સાચવવા એ અમારા લોહીમાં છે, અમે લાગણીથી મત મળે ન મળે તો પણ મત આપવા નહીં આપવાના તમારા કારણો હોય, અમે તમને આપવા માટે કહીએ છીએ, તમારે નથી આપવા કઈને નહીં આપતા, પણ નહીં આપવાના એક કોઈ દિવસના ખોટા નિર્ણયથી
પાંચ વર્ષ સુધી રિપેર ન કરાય એવું નુકસાન થાય. આ નુકસાન નાનું નથી. ચાર આગેવાનો લાલચમાં ગયા છે ભાજપમાં, ભાવ પાછા એને આ જાકારો આપો એને, જા તારા ઘેર જા, સભા નહીં જવાનું, ઉઠી આવું તમારમાં નહીં જવાનું, ગયા પણ એને બહાર કાઢો, ગયા છે સુખી થયા છે, ભ્રષ્ટાચાર કરી કરીને બે પાદળે થયા છે, તમારે એકે પાદળું નહીં વધ્યું, આપણે ત્યાંના ત્યાં આવીશું. જે પાર્ટીમાં જે આગેવાનો હોય એક બાજુ નહીં, એક જ બાજુની વાત કોંગ્રેસ બાજુ, અને એના માટે સારા આગેવાનો તૈયાર કરીને જે સમજદાર માણસો હોય એ આ સમજે, બધાય બધું ન સમજે પણ જે સમજતા હોય એને ચિંતા કરવાની હોય. મારે મારા સમાજ તો ભરું કરવાનું, મારો હરપતિ સમાજ દુઃખી થઈ ગયો, લાવો મારે ધ્યાન રાખવાનું. કોણ ધ્યાન રાખશે? કોંગ્રેસ. એ સરકાર મા બાપનો રોલ, મા બાપની ભૂમિકા. અમે નાના છીએ, અમારે જરૂર છે આ રક્ષણની, અને નાનું બાળક હોય જરૂર વધારે રક્ષણ માંગે, એ રક્ષણ અમારે જરૂર છે. માટે કોંગ્રેસ સરકારે હાચી મા બાપ છે જે અમને નાના છે એને હાચવીને મોટા કરશે, અને અત્યાર સુધી કર્યું. જરૂર પડે હરપતિ સમાજ માટે સરસ મજાનું બોર્ડ બનાવવા, નિગમ બનાવવા, જે કઈ યોગ્ય હોય એ પ્રમાણે હરપતિ ગૃહનિર્માણ બોર્ડ પુનર્જીવિત કરાય, જેમાં સારા સારા આવાસો આપી શકાય, આશ્રમ શાળાઓ નાના બીજી સ્કૂલો સારી ન હોય તો સારી સ્કૂલોની સગવડ અપાય, પૈસા ન હોય તો સરકારે એની ચિંતા કરીને તમારી ફી પણ તમારે ન ભરવી પડે, તો પણ છોકરાઓને ફરજિયાત ભણાવવા એવું કરવું જોઈએ. જે મા બાપ છોકરાને ન ભણાવે એને જાહેર માટે દંડા ફટકારાય, કે મા બાપ નકામાં છોકરાને ભણાવતા નથી, દોષિત છે આ છોકરાનું હિત કરી દે, પોતાના કુટુંબનું હિત કરી દે.